દાદરા નગર હવેલી દમણ દીવની ચૂંટણી લક્ષી કાર્યોને આરંભ થઈ ચૂક્યો છે અને આજથી ઉમેદવારી નોંધાવવા માટે તંત્ર તરફથી માર્ગ ખુલ્લા મુકાયા છે. એવામાં ગતરોજ ચૂંટણીના સમરસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ જમીન આસમાન એક કરી રહ્યાની વાતો સામે આવી રહી છે અને આ કાર્યમાં મોખરે રહી દાભેલના નવીન અખુભાઈ પટેલ ખૂબ જ મહેનત કરી રહ્યા હોય એવું વર્તાઈ રહ્યું છે. ગતરોજ દાભેલ ખાતે દાભેલના મોભી ગણાતા સદસ્યો ભેગા મળીને એક મિટિંગનું આયોજન કર્યું હતું અને આ મિટિંગમાં નવીન અખુ પટેલે દરેક ઉમેદવારને ચૂંટણીને સમરસ તરફ લઈ જવા માટે દરખાસ્ત કરી છે. અને નવીન અખુ પટેલના કહેવા મુજબ દાભેલની ચારે પંચાયત સમરસ થશે એ નક્કી જ છે ની વાતો બહાર આવી રહી છે. બેઠક દરમિયાન માજી સાંસદ દયાભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, ગુલાબભાઈ, રામુભાઈ, ઈશ્વરભાઈ, લક્ષ્મણ મિક્કલ, જયેશ મકન, સુરેશ છીબુ, વિમલ શંકર, તિમિર રામુ, ભાવેશ રમેશ, જયેશ કામલી, દિલીપ ભંડારી, રામસિંહ પટેલ, અમૃત લાલુ, શશિકાંત, રાજુ મનુ, તરંગ શોમા, મયંક છગન, વનેશ અર્જુન, અશોક પ્રેમા, રજની કિકુ, રાજુ રમણ સાથે લગભગ 30 જેટલા મુખ્ય માણસોની હાજરી રહી હતી. દાભેલની ચાર પંચાયત ના સમરસ કરવા માટે કાઠિયાવાડ સરોવર ગાર્ડન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને એ મિટિંગમાં દાભેલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, માજી સાંસદ શ્રી દયાભાઈ પટેલ, કોંગ્રેસના પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ અને એમની ટીમ સાથે બેસીને સમરસ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આમંત્રિત બધા જ પધારેલા ગામના વ્યક્તિઓએ સમરસ કરવા માટે સંમતિ સાધી અને આવનારા દિવસમાં ચૂંટણીની અંદર દરેક પંચાયતની અંદર જે વ્યક્તિની પસંદગી કરવાની એ પોતપોતાની પંચાયતના વ્યક્તિઓને સોંપવામાં આવી અને એના આધારે જ્યારે પંચાયતો સમરસ થાય એ માટે બધાએ કટિબદ્ધતા દાખવી. એમાં ખાસ કરીને માજી સાંસદ શ્રી ડાયાભાઈ પટેલે માર્ગદર્શન કર્યું, સાથે કેતનભાઈ પટેલે પણ સહકાર આપી સમરસ કરવા માટેનું માર્ગદર્શન આપી. તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મંડળ પ્રમુખોએ પોતાના સૂચનો રજૂ કર્યા અને છેલ્લે સર્વસંમતિથી સમરસ કરવા માટે બધા તૈયાર થયા.